સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે. પાલનપુર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોના સન્માન સમારોહમાં હાજરી આપવા આવેલા પરેશભાઈ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કબજે કરવા માટે કામે લાગવા કાર્યકરોને કર્યું આહવાન. પાલનપુર ખાતે હાઈવે પર આવેલી એકલવ્ય સોસાયટીમાં ઠલવાતા અન્ય સોસાયટીઓના ગંદા પાણીના લીધે સ્થાનિક રહીશો ચામડીના રોગોનો શિકાર. પાલિકાની નગરોળતાથી વિફરેલા સ્થાનિક રહીશોએ ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર. ડીસાસરમાં ગુમાસ્તા ધરણા અમલમાં આચરાતી મનમાની સંદર્ભે બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં. ડીસામાં પાલિકાની ટીમે ગુમાસ્તા ધરણા કડક અમલ માટે લાલ આંખ કરતા મહેતાજીઓને હાંસકારો. રેતીની ચોરી સામે ભૂસ્તર વિભાગના આંખ મિચામણા બાદ જિલ્લા કલેક્ટરની કડકાઈ. જિલ્લામાં ઓવરલોડ રેતી ભરીને દોડી રહેલા વધુ 10 ડમ્પર ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ. હવે જોઈએ સમાચારો વિગતવાર. તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે પણ કોંગ્રેસની નેતાગીરી સક્રિય થઈ ગઈ છે. આજે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બનાસકાંઠાની મુલાકાત લઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સફળતા માટે કામે લાગી જવા સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોને આહવાન કર્યું હતું. આજે પાલનપુરના કાનુભાઈ મહેતા સભાગૃહમાં યોજાયેલા કોંગ્રેસના નવનિયુક્ત ધારાસભ્યોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલા આ બંને મહાનુભાવોએ આગામી સમયમાં બનાસકાંઠામાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આગામી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ 14 તાલુકા પંચાયત અને બનાસકાંઠાની 2 નગરપાલિકાઓમાં સત્તા હાંસલ કરવા માટે પરિણામલક્ષી પ્રયાસો કરવા પણ હાકલ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના આ સન્માન સમારોહ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી વર્ષાબેન ગાયકવાડ, પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર સહિત જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે વિપક્ષી નેતા તરીકે પ્રથમવાર બનાસકાંઠાના મહેમાન બનેલા પરેશભાઈ ધાનાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ સરકાર નર્મદાના નામે રાજકીય રોટલો શેકી રહી હોવાના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળતું નથી, તો એ શાસક પક્ષ નર્મદા યોજનાને પોતાની સફળતા ગણાવી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. પણ હવે પ્રજા બધું સમજી ગઈ છે. સત્તાના મદમાં ભાન ભૂલેલા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ગત વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય રોટલા શેકવા માટે 130 મીટર જેટલી ઊંચાઈ સુધી ભરેલું નર્મદાનું પાણી એ નહેરો ચલાવવામાં, નદીઓની અંદર હોડકા તરાવવામાં, ક્યાંક ડેમો ભરવાની અંદર વેડફી નાખ્યું અને પરિણામ સ્વરૂપ આજે ગુજરાતનો ખેડૂત પરસેવાના ટીપે જે એની મોલાત સિંચીને મોટી કરી રહ્યો છે, એને સિંચાઈના પાણીની જરૂરિયાત છે, એક એક ટીપા માટે એ દર દર ભટકી રહ્યો છે, પણ આ સરકાર એને પાણી આપી શકતી નથી. નર્મદાનું પાણી એના ઉપર પહેલો અધિકાર ગુજરાતના ખેડૂતોનો હતો. ગત વર્ષે 121.8 મીટર સુધી પાણી ભર્યું હોવા છતાં સમગ્ર વર્ષ દરમિયાન ખેડૂતોને કોઈ તકલીફ ન પડી, પીવાના પાણીની અછત ઊભી ન થાય અને ઉદ્યોગોને પણ પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાયું હતું.
તો એવી તે કઈ સ્થિતિ ઊભી થઈ? ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી દરમિયાન એવા તે ક્યાં કામો કર્યા કે 9 મીટર વધુ 130 મીટરની ઊંચાઈ સુધી આ ચોમાસાની ઋતુમાં પાણી ભરાયું હોવા છતાં એ સિંચાઈનું પાણી ખેડૂતોને આપી શકતા નથી, આનો ખુલાસો ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના પીવાના પાણી માટે ટળવળતા ગામડાના લોકોને કરવો જોઈએ. કમનસીબે અંકગણિતની અંદર કોંગ્રેસ ઊણી ઉતરી છે, પણ એક સક્ષમ વિપક્ષ તરીકે ગુજરાતની જનતાએ ભારે મોટા વિશ્વાસ સાથે, હોશ અને જોશના સમન્વયથી કોંગ્રેસ પક્ષને વિધાનસભાની અંદર સ્થાન આપ્યું છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષ આવતા દિવસોમાં પ્રજાને પીડા આપતા જે પ્રશ્નો છે, પ્રજાની જે વેદના છે, એને વિધાનસભામાં આક્રમકતાથી વાચા આપવાનું કામ કરશે. બનાસકાંઠાની મુલાકાતે આવેલા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તેમજ બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારનું ધાનેરા ખાતે પણ અભિવાદન કરાયું હતું. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ત્યારે ધાનેરા ખાતે હિરાણી પાર્ટી પ્લોટમાં પ્રભારી મંત્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત અંત્યોદય યોજનાના નિગમ ચેરમેન ગૌતમભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા નગરપાલિકાના પ્રમુખ આશાબેન પટેલ, પાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ ઠક્કર, ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ સહિત પાર્ટીના આગેવાનો દ્વારા પ્રભારી મંત્રીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ પાર્ટીના સંગઠનને મજબૂત બનાવી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી કાર્યકરોને પરિણામલક્ષી પ્રયાસો કરવા હાકલ કરી હતી. આજરોજ રાજ્યના સૌથી મોટો જિલ્લો એવા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે હું પ્રવાસે છું ત્યારે આજે સવારમાં પાટણ ખાતે વીર મેઘ માયાના સમાધિ ઉપર, એમની ટેકરી ઉપર જઈ એમને નમન કરી માથું ટેકવી મેં આજથી શરૂઆત કરી, અને લગભગ આજે બનાસકાંઠા વિસ્તારના આજનો મારો 9મો કાર્યક્રમ છે. પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના અંદર આવતા મંડળના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ વગેરેને મળવાનું થયું, અને સરકારે અને પાર્ટીએ મને જવાબદારી સોંપી છે ત્યારે એ મારો પ્રભારી વિસ્તારને હું જાતે રૂબરૂ જઈને મળું એવા એક સંકલ્પ સાથે આજથી આ પ્રભારી જિલ્લાની મુલાકાત મેં શરૂ કરી છે. આવતીકાલે પણ હજુ લગભગ 8 જેટલી જગ્યાઓ પર, સ્થળ ઉપર જઈને કાર્યકરોને મળનાર છું. ત્યારે ખરેખર પ્રભારી મંત્રી બન્યા પછી સૌ પ્રથમ આજે બનાસકાંઠા મુકામે હું આવ્યો છું અને કાર્યકરોની સાથે રહીને આજે અત્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું. ત્યારે સાંજે 7 વાગ્યાનો સમય થયો છે. ત્યારે સવારે 8 વાગ્યાથી આ 7 વાગ્યા સુધી 11 કલાક જેટલો સમય જે પસાર થયો છે એ એક મારા જીવનની યાદગાર ક્ષણ પણ ગણાશે, અને આ વિસ્તારમાં આવી મને ખૂબ આનંદ થયો છે. ભારત દેશમાંથી શીતળા જેવી જીવલેણ બીમારીને નાબૂદ કરવામાં સફળતા મળ્યા બાદ કેન્દ્ર સરકારે હાથ ધરેલા પોલિયો નાબૂદી મહાઅભિયાનને પણ ધારી સફળતા મળી છે, અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ અભિયાનને પગલે ભારત દેશને પોલિયો મુક્ત દેશ જાહેર કરી દીધો છે. છતાં ભારત સરકારે અગમચેતી રૂપે પોલિયો રસીકરણ અભિયાન ચાલુ જ રાખ્યું છે, અને દેશના ઘણા વિસ્તારોમાં હજુએ સમયાંતરે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરી 5 વર્ષથી નાના બાળકોને પોલિયો વિરોધી રસીના ટીમ્પા પીવડાઈ રહ્યા છે. તદનુસાર બનાસકાંઠા સહિત અન્ય વિસ્તારોમાં આજથી આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો વિરોધી રસીકરણ ઝુંબેશ હાથ ધરાતા ડીસા શહેરના ઇન્દિરાનગર ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરાઈ હતી.
આ અભિયાન અંતર્ગત આજે ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના હસ્તે બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવી આ અભિયાનની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી અને ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ઉમેશભાઈ ઝવેરીએ ખાસ હાજર રહી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવી હતી. આ અભિયાન 3 દિવસ ચાલશે અને આ અભિયાનના પ્રથમ દિવસે આજે જાહેર સ્થળોએ શરૂ કરેલા બૂથ પર રસીકરણ કરાયા બાદ આવતીકાલથી 2 દિવસ માટે આરોગ્ય કર્મીઓ અને સ્વયંસેવકોની ટીમ ઘરે ઘરે ફરી રસીકરણથી વંચિત બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવશે. જેટલા કેટલાય વર્ષથી આપ જાણો છો તેમ પોલિયોનો એક પણ કેસ ભારત દેશમાં જોવા મળતો નથી, છતાં પણ આજની આજુબાજુના દેશોના અનુસંધાને હાલ પણ આપણે તકેદારીના ભાગરૂપે પોલિયોનો રાઉન્ડ પ્રથમ 28 જાન્યુઆરીના રોજ રાખ્યો છે, જે અનુસંધાને આજરોજ ડીસા તાલુકાના તમામ 0-5 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા આપી અને બાળકોને રક્ષિત કરવા માટે ધ્યેય સિદ્ધ કરવામાં સૌ સહભાગી થઈએ એવી મારી નમ્ર અપીલ છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોરિયા ગામ નજીક આજે બાઇક અને બોલેરો જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવકનું કરુણમોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા કમનસીબ યુવકની લાશને પણ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધનાર્ક કમૂરતા ઉતર્યા બાદ શુભ અને માંગલિક કાર્યોનો દોર પ્રારંભાયો છે, ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે યોજાયેલા અંતરજ્ઞાતીય સમૂહલગ્ન સમારોહમાં 25 નવદંપતીઓએ સામૂહિક રીતે લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પાલનપુરના શાંતિપુરમ સંકુલમાં સદગુરુ કબીર રામ સ્વરૂપ દાસજી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 14 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 14 વર્ષથી ફાઉન્ડેશન દ્વારા જુદી જુદી સમાજના લગ્નો સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે અને સંસ્થા દ્વારા લગ્નોત્સુક યુવક યુવતીના પરિવારજનોના નામની અગાઉથી નોંધણી કર્યા બાદ નવ દંપતીઓના લગ્ન પણ એક જ માંડવા નીચે પાર પાડવામાં આવે છે. આ અવસરની ઉજવણીમાં વિદેશમાં વસતા દાતાઓ દ્વારા પણ જુદી જુદી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે છે. આજે પાલનપુરના સત્યમ સંસ્કાર મંદિર ખાતે યોજાયેલા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં જોડાયેલા નવ દંપતીઓએ સામૂહિક રીતે લગ્નગ્રંથિથી જોડાઈ ગૃહસ્થામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે વિદેશમાં વસતા દાતા પરિવારો દ્વારા વર અને કન્યાને સોનાની બુટ્ટી, સોનાના નાકની ચૂંક, સોનાના હાથની ચૂડી જોડી, ચાંદીની પગની પાયલ, ચાંદીનું મંગળસૂત્ર, ચણિયા ચોળી, શેરવાની શૂટ સહિત લગ્નની માટેની ચીજવસ્તુઓ પણ ભેટમાં અપાઈ હતી. આ પ્રસંગે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી, સંસ્થાના ટ્રસ્ટી સરલાબેન વિરજીભાઈ જુડાલ તેમજ વિદેશથી આવેલા દાનવીર પરિવારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ અવસરની ઉજવણી દરમિયાન આયોજક સંસ્થાનું આંગણું લગ્નના મંગળ ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર ખાતે હાઈવે પર આવેલી એકલવ્ય સોસાયટીમાં ઠલવાતા અન્ય સોસાયટીઓના ગંદા પાણીના લીધે સ્થાનિક રહીશો ચામડીના રોગોનો શિકાર. પાલિકાની નગરોલતાથી વિફરેલા સ્થાનિક રહીશોએ ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર. ડીસા શહેરમાં ગુમાસ્તા ધારણા અમલમાં આચરાતી મનમાની સંદર્ભે બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં. ડીસામાં પાલિકાની ટીમે ગુમાસ્તા ધારણા કડક અમલ માટે લાલ આંખ કરતા મહેતાજીઓને હાંસકારો. રેતીની ચોરી સામે ભૂસ્તર વિભાગના આંખ મિચામણા બાદ જિલ્લા કલેક્ટરની કડકાઈ. જિલ્લામાં ઓવરલોડ રેતી ભરીને દોડી રહેલા વધુ 10 ડમ્પર ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ, પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ, ગોબરી રોડ, પાલનપુર. રૂમ ઝુમ 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 ઝુમ
શારદાની સાડી એને અંગે સુહાઈ, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાઈ, વરનું મુખડું જોવા એનું મંડળું લલચાઈ, સરિતા થઈને સાગરને વળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા મથક પાલનપુરમાં જન સુખાકારીના મામલે પાલિકા તંત્ર પર નિષ્ફળતાના આક્ષેપોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પાલનપુરના હાઈવે વિસ્તારમાં આવેલી ચાણક્ય સોસાયટી નજીક નીચાણવાળા વિસ્તારમાં આવેલી એકલવ્ય સોસાયટીમાં અન્ય ઊંચાણવાળી સોસાયટીઓની ગટરોનું પાણી ભરાતું હોય આ સોસાયટીના રહીશો ચામડીના રોગનો ભોગ બની રહ્યા છે, જેથી આ સોસાયટીના ભયના માહોલ વચ્ચે સ્થાનિક રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પરંતુ બાકી વેરાની પઠાણી ઉઘરાણી કરવા નીકળતી પડતું પાલિકા તંત્ર આ મામલે કુંભકર્ણ નિંદ્રામાંથી જાગવાનું નામ લેતું નથી. આ મામલે સ્થાનિક રહીશોએ અનેકવાર પાલિકાના સત્તાધીશો અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ પગલાં ના લેવાતા આખરે પીડિત સ્થાનિક લોકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પાલનપુરની ચાણક્યપુરી સોસાયટીના નીચાણવાળા ભાગમાં એકલવ્ય સોસાયટી આવેલી છે, જ્યાં બીજી તમામ સોસાયટીઓની ગટરોનું પાણી ભરાય છે, જેથી અહીં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હોય કોઈ મોટી બીમારી ભરડો લે તે પહેલાં પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી રહીશોની માંગ છે. સ્થાનિક લોકોએ આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી અને કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા પાલિકાને લેખિત સૂચના પણ અપાઈ હતી, પરંતુ પાલિકાના સત્તાધીશો કલેક્ટરના આદેશને પણ ઘોળીને પી ગયા છે. પાલિકાની બેદરકારીના પાપે આ સોસાયટીના રહીશો ચામડીનું ઇન્ફેક્શન તેમજ અન્ય પાણીજન્ય રોગોનો શિકાર બની રહ્યા છે, જેની સારવાર માટે પણ અસરગ્રસ્તોને મોટો ખર્ચો વેઠવો પડે છે. ઘણા લોકોને આવા રોગોમાં સપડાવવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થાનિક લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર તેમજ પાલનપુર નગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આ ગંદા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી અમે ના છૂટકે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ કાર્યવાહ પણ જો આ રોજિંદી મુશ્કેલીનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી જિંદ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આ વિસ્તારના રહીશોએ ઉછેરી છે. આ ગટરના પાણી ચોમાસાના અને અતારી બી બરાબર ચોમાસાનું તો એટલું પાણી ભરાય છે કે અમારે ઘર છોડીને બહાર જવું પડે છે, અને અતારી બી યાર શિયાળો છે ઉનાળો છે ગટરના પાણી ઉભરાય છે અને રોગચાળો એટલો ફાટી નીકળે છે કે બિચારાને દરેકને અમારા ઘેર દરેકના ઘેર ચામડીની બીમારી પછી તાવ પછી આ તે બધી બીમારીઓના ગણકમાં ઘર કરી દીધી છે આ ગંદા પાણીનાથી. અને અમે કલેક્ટરને મામલતદાર અને મ્યુનિસિપાલિટીમાં હરેકને રજૂઆતો કરીને થાકી જ્યા, પણ સાહેબ કોઈ ઉભરતું નથી અમારું બરાબર. ઉપરથી એટલું ગંદુ પાણી આવે છે કે સાહેબ અમે શું કરવું, એમ કે અમે જીવા છે પણ એમ અમે કે એમ 50% જોડેકમાં મરી ગયા છે. આ રીતનું અમને બહુ દુઃખ થાય છે કે આવી સરકાર ભાજપ સરકાર છે અને ચાલો આવા રોગચાળા આવી આ બધી રજૂઆતો કરવા છતાં બી કોઈ નિરાકરણ આવતું નથી. હલો, અમારા ચાણક્યપુરીમાં ગંદુ પાણી બહુ જ આવે છે, એના હિસાબે મારો બાબો પણ હું એકદમ ચામડીના રોગ લાગ્યા છે બધાને આખી ચાણક્યપુરીમાં. એટલે અમે ગરીબ વસ્તી ક્યાં જઈએ, મારા બાબાને 8-10 હજારની અમદાવાદમાં દવા કરાવી પણ તોય હજી સારું નહીં થયું, એટલે અમારે ક્યાં જવું હવે. બોલો, ગટરનું પાણી ચોમાસામાં ઘરમાં ભરાઈ જાય, કલેક્ટર સાહેબને મળ્યા, મ્યુનિસિપાલિટી મળ્યા, કોઈ બધાએ હાથ અધર કરી દીધા તો અમારે ગરીબ વસ્તીને ક્યાં જવું.
ચામડી નો ધાધર જેવો શરીર માં ફૂલી જાય છે, હાથમાં ચોપડી માં હાથમાં પગ માં આખા શરીર ખુજવાળ આવે, એને કોઈ નિકાલ જ નહીં. કેટલી બધી દવાઓ કરાય. અમે લોકો જ્યારથી અહીંયા રહેવા આવ્યા ત્યારે તો સારું હતું, પણ લગભગ છેલ્લા 5-6 વર્ષથી એટલી ખરાબ કફોડી પરિસ્થિતિ અમારી થઈ. નગરપાલિકામાં જાણ કરી, કલેક્ટર ઓફિસમાં જાણ કરી, ધરણા ધર્યા, સોસાયટીને ભેગી કરી, ઉપર લેવલે જાણ કરી, પણ છતાં બી એને તકલીફ કંટાળી ગયા અમે લોકો. તો અમે લોકો તો એવો પણ વિચાર કર્યો કે જઈને આત્મવિલોપન કરે. છેલ્લે છેલ્લે તો એવું વિચાર્યું કે પછી કરો યા મરો, કારણ કે એટલી ખરાબ પરિસ્થિતિ, ઘરોઘર અત્યારે બીમારી છે. કોઈ પણ વ્યક્તિને એવું નથી કે જેના ઘરે ચામડીની તકલીફ ના હોય. અત્યારે દરેક ઘરમાં તમે પોતે પણ જાઓ ને તો તમને પણ દયા આવે, કારણ કે મોટા મોટા ઘર બાંધ્યા, પણ અત્યારે અમને ક્યાંય પણ કોઈને પણ શાંતિ કોઈ પણ પ્રકારની જોવા મળતી નથી. ચાણક્યપુરીની અંદર જે ગટરનું પાણી જે છે એ ઉભરા છે, અને એને લીધે એ ગટરનું પાણી નિકાલ નથી થતો. આગળના જે નાળાઓ જે છે એ રોડની સાઈડમાં બધે બંધ કરવામાં આવ્યા છે, અને ત્યાં એના માટે કેસની પણ લડત છે. છતાં પણ નાળા જે સરકારે બાંધ્યા હતા અને ત્યાં બ્લેક અને યેલો કલર જે છે એટલો નાળો પણ જો ખુલ્લો કરવામાં આવે તો આ ગટરનું પાણી ઉભરાઈને અહીં રહે પડ્યો ન રહે અને નિકાલ થઈ શકે છે. પણ હજી સુધી કોઈ એના વિશે પગલાં સરકાર લીધા નથી. અને આ ચાણક્યપુરીની પબ્લિક જે છે પૈસા ભેગા કરીને એકઠો કરીને કેસની લડત લડી રહ્યા છે, છતાં પણ હજી કોઈ નિકાલ આવ્યો નથી. પોતાના બાળકોને પુસ્તકો અને અન્ય ખર્ચ કરવા માટે પણ પૈસા એ વાપરવા માટે ઉપયોગ કરવા માટે જરૂરી હોય, છતાં પણ એ ન લઈને આ નાળાનો નિકાલ કરવા માટે પબ્લિકે પૈસા આપ્યા છે અને એના માટે કેસ લડી રહ્યા છે. બીજું કે રાતના સમય દરમિયાન આપણે અહીં અમે પણ અનુભવીએ છીએ કે અહીં ગટરની જે બદબૂ છે એ ખૂબ ખરાબ ઘર સુધી આવે છે. હું પણ અનુભવું છું રાતની જ્યારે આ ગટરની બદબૂ આવે છે ત્યારે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે, અને એના લીધે આ આજુબાજુની વસ્તીને ઘણા માનસિક રોગો અને સ્વાસ્થ્યના જે ચામડીના રોગો છે એનાથી બધી પીડા છે. અને એ પીડા ન પીડાય એના માટે સરકાર જો પગલાં લે તો ઘણું બધું સારું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા લોકોની પ્રાથમિક સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી હોવાની ફરિયાદો વધી રહી છે. બીજી તરફ પાલિકામાં ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બનતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર રજા ઉપર ઉતરી ગયા હોય હાલ પાલિકાનો વહીવટ રામ ભરોસે ચાલી રહ્યો છે, જેથી નગરજનોની હાડમારીઓ પણ વધી ગઈ છે. ત્યારે જિલ્લા કલેક્ટર આ મામલાને ગંભીરતાથી લઈ પાલિકા તંત્રના કાન આંબળે તે ઇચ્છનીય છે. હંમેશા લોકોના હિતની ચિંતા કરતી અને સમાજમાં ચાલી રહેલી બદીઓ વિશે તંત્રનું ધ્યાન દોરવાનું કામ કરતી બીકે ન્યૂઝ ચેનલના સમાજ ઉપયોગી વલણની ફરી એકવાર તંત્રએ નોંધ લીધી છે. ગત રવિવારે બીકે ન્યૂઝ ચેનલ પર રજૂ થયેલા ડીસામાં ગુમાસ્તા ધારાના ભંગ અંગેના અહેવાલ બાદ આજે સ્થાનિક પાલિકા તંત્રએ સફાળા જાગી શહેરમાં ગુમાસ્તા ધારાનો ચુસ્ત અમલ કરાવી શ્રમજીવી મહેતાઓને તેમનો અધિકાર અપાવ્યો હતો. ડીસા શહેરમાં આવેલ ગાંધી ચોક વિસ્તારમાં અસંખ્ય વેપારી પેઢીઓ કાર્યરત છે, પરંતુ આ પેઢીઓના માલિકો ધંધાની લાયમાં છેલ્લા ઘણા સમયથી શ્રમજીવી મહેતાઓનું શોષણ કરતા હતા. સરકાર દ્વારા શ્રમજીવી મહેતાઓ માટે ગુમાસ્તા ધારાની કાનૂની જોગવાઈ કરવામાં આવી છે અને પેઢીના માલિકોએ ફરજિયાત તેનું લાયસન્સ પણ લેવું પડે છે. આ લાયસન્સ આપવાની સત્તા સ્થાનિક પાલિકાને આપવામાં આવી છે અને નિયત શરતો પ્રમાણે આ લાયસન્સ ફાળવવામાં આવે છે, જેમાં અઠવાડિયામાં એક દિવસ પેઢીનું કામકાજ બંધ રાખી મહેતાઓને રજા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ વેપારીઓ ધંધાની લાયમાં આ શરતનો ખુલ્લેઆમ ભંગ કરતા હોવાની મહેતાઓની ફરિયાદના પગલે બીકે ન્યૂઝ ચેનલે ગત રવિવારે શહેરના ગાંધીચોક વિસ્તારમાં પહોંચી ગુમાસ્તા ધારાના ભંગ વિશે અહેવાલ તૈયાર કરી આ મામલે વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું. ત્યારે અમારા આ અહેવાલની ધારી અસર થઈ છે. આ અહેવાલના પગલે આજે રવિવારે ડીસા નગરપાલિકાની ટીમે પણ સક્રિયતા દાખવી હતી. ડીસા નગરપાલિકાની ગુમાસ્તા ધારા શાખાના અધિકારી દિલીપભાઈ ઠાકોરે આજે ગાંધી ચોક વિસ્તારમાં પહોંચી જઈ તમામ પેઢીઓ બંધ કરાવી હતી અને આગામી સમયમાં પાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે અને તે દરમિયાન કોઈ પેઢી દ્વારા ગુમાસ્તા ધારાનો ભંગ થતો હોવાનું ધ્યાનમાં આવશે તો જે તે પેઢી સામે આકરા પગલાં લેવાની ચીમકી પણ તેમણે આપી હતી.
આ કાર્યવાહી બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ કરવામાં આવી હોવાની કબૂલાત પણ તેમણે કરી હતી. ગયા રવિવારે ગુમાસ્તા ધારાના પાલન અંગે બીકે ન્યૂઝમાં જે અહેવાલ આવેલ એના અનુસંધાને ડીસા નગરપાલિકાની ટીમ આજે સક્રિય થયેલ છે અને દુકાનો બંધ કરાવેલ છે. હવે અમે વેપારીઓને વિનંતી સાથે ચીમકી પણ આપીએ છીએ કે જો ગુમાસ્તા ધારાનું પાલન નહીં થાય તો નગરપાલિકાની ટીમ ગમે ત્યારે તાટકી શકે છે અને કાયદેસરના પગલાં ભરી શકે છે. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને આજે ડીસામાં ગુમાસ્તા ધારાનો ચુસ્ત અમલ શરૂ કરાવ્યો છે. ત્યારે ગુમાસ્તા ધારાનો અમલ કરવામાં આવતા મહેતાઓએ પણ બીકે ન્યૂઝ ચેનલ અને ડીસા નગરપાલિકા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને આવી કાર્યવાહી દર રવિવારે ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરી હતી. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ આજે ડીસા નગરપાલિકા દ્વારા મહેતાઓને તેમનો હક અપાવવા માટે કરવામાં આવેલી કામગીરીથી આજે પ્રથમવાર મહેતાઓ તેમના પરિવાર સાથે રવિવારની રજા માણી શક્યા હતા. ત્યારે પાલિકાની આવી સરાહનીય કામગીરીની પણ આજે પ્રશંસા થતી સંભળાઈ હતી. એક અઠવાડિયા અગાઉ બીકે ન્યૂઝ ચેનલ પર ડીસાના ગાંધીચોક વિસ્તારમાં ગુમાસ્તા ધારાનો ભંગ થતો હોવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ આજે નગરપાલિકા સતર્કતા દર્શાવી આ શહેરમાં આવેલા સૌથી ભરચક વિસ્તાર એવા ગાંધીચોકમાં ગુમાસ્તા ધારાનો ચુસ્ત અમલ કરવા પહોંચી ગઈ છે. નગરપાલિકાની આ કામગીરીને પગલે ગાંધીચોકમાં આજે સૌ પ્રથમ વખત ગુમાસ્તા ધારાનો ચુસ્ત અમલ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક મહેતાઓ પણ બીકે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને સાથે સાથે આશા રાખી રહ્યા છે કે પાલિકા દ્વારા આવી કામગીરી દર રવિવારે કરવામાં આવે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. રેતીની ચોરી સામે ભૂસ્તર વિભાગના આંખ મિચામણા બાદ જિલ્લા કલેક્ટરની કડકાઈ. જિલ્લામાં ઓવરલોડ રેતી ભરીને દોડી રહેલા વધુ 10 ડમ્પર ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ ભોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-200. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસ નદીમાંથી બિન અધિકૃત રીતે થતી રેતીની ચોરી અટકાવવામાં ભૂસ્તર વિભાગની ચીપકીદીના પગલે રેત માફિયા બેફામ બની ગયો હોવાનો અહેવાલ ગઈ રાત્રે બીકે ન્યૂઝ ચેનલ પર રજૂ થયા બાદ પણ ભૂસ્તર વિભાગની ઊંઘ ઉડી નથી. જોકે આ ગોરખધંધાને અટકાવવા મેદાનમાં ઉતરેલા જિલ્લા કલેક્ટર સક્રિયતા દાખવી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલોને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટરે થરાડ રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલી 7 ટ્રકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર સમગ્ર જિલ્લાની જવાબદારી ધરાવતા હોય તેમના ઉપર કામનું પણ ખૂબ જ ભારણ રહે છે.
જેથી કામના સરળીકરણ માટે અલગ અલગ વિભાગોની રચના કરાયેલ છે. ત્યારે જિલ્લા કલેક્ટરે તેમની વ્યસ્તતા વચ્ચે પણ આવી કામગીરી કરી શકતા હોય તો ભૂસ્તર વિભાગના અધિકારીઓ કેમ આ અંગે ઉદાસીન વલણ અપનાવે છે એ પણ વિચારવા લાયક સવાલ છે. બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી પણ ઓવરલોડ રેત ભરેલ 3 ડમ્પર ઝડપાયા છે. જિલ્લા કલેક્ટરની સૂચનાથી બેફામ દોડતા ડમ્પર સામે કાર્યવાહી હાથ ધરી. ગત બુધવારે થરાદથી ડીસાના માર્ગ પરથી જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાએ બેફામ દોડી રહેલા રેતી ભરેલા રોયલ્ટી ભર્યા વગરના ડમ્પર સામે કાર્યવાહી હાથ ધર્યા બાદ શનિવારની સાંજે થરાદના જેતડા પાસેથી વધુ 3 ડમ્પરને ઝડપવાની સૂચના અપાતા થરાદ પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા આ ડમ્પરને ઝડપી લઈ આગળની તજવીજ હાથ ધરાઈ હતી. તંત્રની આવી કડકાઈથી બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પર્યાવરણીય સમતુલા જોખમાતા બનાસકાંઠા અને ગુજરાત સહિત વિશ્વભરમાં સરેરાશ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી સમગ્ર વિશ્વ ચિંતા અનુભવી રહ્યું છે. ભારતમાં આ સમસ્યાના નિવારણ માટે પર્યાવરણ એક્ટ પણ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાય તત્વો કાયદાની પરવા કર્યા વગર પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે. આજના સમયમાં જેટલા વૃક્ષો વાવવામાં નથી આવતા તેનાથી પણ ઘણા વધારે વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. ત્યારે આજે ડીસાના સર્કલ ઓફિસરે વહેલી સવારે ડીસાના રેલવે સ્ટેશન 4 રસ્તા નજીકથી લીલા લાકડા ભરીને જઈ રહેલું વધુ એક ટ્રેક્ટર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લીલા લાકડાની રોજિંદી હેરાફેરી વૃક્ષના છેદનો દૂષણ વકરી રહ્યું હોવાની ગવાહી આપી રહી છે. ત્યારે તંત્રએ આ મામલે કાયમી ધોરણે કડકાઈથી કામ લઈ લીલોતરીનો નાશ કરતા દેશી વિરપલોને આક્રોપાઠ ભણાવવાની જરૂર વર્તાઈ રહી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે. પાલનપુર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોના સન્માન સમારોહમાં હાજરી આપવા આવેલા પરેશભાઈ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કબજે કરવા માટે કામે લાગવા કાર્યકરોને કર્યું આહવાન. પાલનપુર ખાતે હાઈવે પર આવેલી એકલવ્ય સોસાયટીમાં ઠલવાતા અન્ય સોસાયટીઓના ગંદા પાણીના લીધે સ્થાનિક રહીશો ચામડીના રોગોનો શિકાર. પાલિકાની નગરોળતાથી વિફરેલા સ્થાનિક રહીશોએ ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર. ડીસા શહેરમાં ગુમાસ્તા ધારણા અમલમાં આચરાતી મનમાની સંદર્ભે બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં. ડીસામાં પાલિકાની ટીમે ગુમાસ્તા ધારણા કડક અમલ માટે લાલ આંક કરતા મહેતાજીઓને હાંસકારો. રેતીની ચોરી સામે ભૂસ્તર વિભાગના આંખ મિચામણા બાદ જિલ્લા કલેક્ટરની કડકાઈ. જિલ્લામાં ઓવરલોડ રેતી ભરીને દોડી રહેલા વધુ 10 ડમ્પર ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ. તો હતા ત્યાં સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.